गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना स्वाध्याय 2 ना अगत्यना एक्जाम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। अहींया पहला नंबर नो एक्जाम्पल, जो पी ऑफ एक्स बराबर 2x² - 3x + k ना शून्यो परस्पर व्यस्त होय तो के नी किंमत शोधो, आपणने आ रीते कीधेलू छे। હવે જો અહીંયા મિત્રો પહેલા દાખલાની અંદર આપણને k ની કિંમત કીધેલી છે અને બીજું શું કીધું છે, શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય, એટલે આપણે અહીંયા લખીએ કે બહુપદીનું શૂન્યો આપેલા નથી, બહુપદીના એક શૂન્ય બરાબર, આપણે ધારી લઈએ કે ધારો કે બહુપદીનું એક શૂન્ય આલ્ફા છે, બરોબર, માટે બીજા શૂન્ય બીજું શૂન્ય વ્યસ્ત, વ્યસ્ત એટલે 1/ શું થાય મિત્રો, આલ્ફા થાય, બરોબર। હવે શું કહે છે, પરસ્પર વ્યસ્ત હોય તો k ની કિંમત શોધો એમ કીધેલું છે। હવે k કઈ જગ્યાએ છે બહુપદીમાં એ ચેક કરો, જો અહીંયા આ બહુપદી, તો અહીંયા આપણે લખીએ પહેલા કે p ઓફ x બરાબર 2x² + 3x + k, બરોબર, આ બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા હવે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો તો મિત્રો a બરાબર કેટલા થાય, જો અહીંયા a બરાબર કેટલા છે 2, પછી b બરાબર કેટલા છે 3 અને c બરાબર કેટલા છે અહીંયા અચળ પદ k, તો આપણે k ની કિંમત શોધવાની છે। તો k કઈ જગ્યાએ છે, c બરાબર k છે, તો c કયા સૂત્રની અંદર આવે, તો શૂન્યનો ગુણાકારના સૂત્રમાં આવે, તો અહીંયા આપણે લખીએ કે શૂન્યનો ગુણાકાર બરાબર c/1 બરાબર c એટલે k અને છેદમાં a એટલે કેટલા છે મિત્રો 2 આવે, બરોબર। હવે જુઓ શૂન્યનો ગુણાકાર, તો શૂન્ય આપણે અહીંયા ધાર્યા છે એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય 1/ કેટલા છે આલ્ફા, એ બેનો ગુણાકાર α × 1/α બરાબર કેટલા આવે k/2, તો આલ્ફા આલ્ફા ઉડી ગયા તો માટે 1 બરાબર k/2, 2 ને આ બાજુ લઈ જાઓ તો માટે k બરાબર કેટલા આવ્યા 2 × 1 એટલે 2, માટે k ની કિંમત કેટલી મળી મિત્રો 2, તો આ આપણો અહીંયા ફાઇનલી જવાબ મળ્યો। હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ, જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર 2x² + 3x + 5 ના શૂન્યો હોય તો 1/α + 1/β ની કિંમત શોધો, આપણને આ રીતે કીધું છે। હવે મિત્રો આપણે પહેલા બહુપદી લખી કાઢીએ બીજા દાખલામાં, કે p ઓફ x બરાબર બહુપદી આપણને આપી છે 2x² + 3x + 5 ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, પ્રમાણિત સ્વરૂપ કયું છે મિત્રો, ax² + bx + c સાથે સરખાવતા હવે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળે મિત્રો, અહીંયા જુઓ 2, પછી b બરાબર કેટલા મળે 3 અને c બરાબર કેટલા મળે મિત્રો 5, ક્લિયર। હવે આ જે આપણને a b c ની કિંમત મળી એના ઉપરથી હવે આપણે શૂન્યનો સરવાળો પહેલા લઈ લઈએ, કે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે મિત્રો, -b/a, આ આપણું સૂત્ર છે। હવે શૂન્યો બે પ્રકારના, એક આલ્ફા અને બીજું બીટા, તો આપણે અહીંયા લખીએ કે α + β = -b
बी बी एटले केटला छे त्रण अने ए एटले बे। तो जुओ मित्रों आल्फा प्लस बीटा नी किंमत आपणने केटली मळी माइनस त्रण छेदमां बे। हवे ए ज रीते आपणे शून्य नो गुणाकार लईए के शून्य नो गुणाकार बराबर सी छेदमां ए थाय। हवे गुणाकार एटले शून्य बे प्रकारना, एक आल्फा अने बीटा, तो एनो गुणाकार लईए तो आल्फा इंटू बीटा कहेवाय बराबर सी। सी एटले पांच अने ए एटले मित्रों बे, तो आल्फा इंटू बीटा नी किंमत आपणने मळी पांच छेदमां बे। हवे आपणने अहीं शुं आप्युं छे जुओ के शून्य होय तो वन अपॉन आल्फा प्लस वन अपॉन बीटा नी किंमत शोधो। तो जुओ मित्रों आपणे हवे वन अपॉन आल्फा प्लस वन अपॉन बीटा नी किंमत शोधवानी छे। हवे छेद तमे जुओ अलग अलग छे एटले आपणे लसा लईशुं। लसा केटलो आवे? आल्फा इंटू बीटा, आल्फा अने बीटा लसा आवे। हवे जुओ आ आल्फा बीटा आनी साथे गुणाय एटले आल्फा आल्फा उड़ी जाय एटले केटला वधे? बीटा। अने प्लस आ बन्ने मां जुओ बीटा बीटा उड़ी जाय एटले केटला वधे? आल्फा। तो जुओ आल्फा वत्ता बीटा आगळ पाछळ लखी शकाय अने छेदमां आल्फा इंटू बीटा। हवे आल्फा प्लस बीटा एटले आनी किंमत जुओ आ रही आपणे शोधी छे माइनस त्रण छेदमां बे अने छेदमां आल्फा इंटू बीटा एनी किंमत केटली छे? पांच छेदमां बे। हवे मित्रों बरोबर ध्यान आपो तो शुं छे अहींया? अहींया छेदमां केटला? बे। आ पण छेदमां बे, तो बे बे उड़ी जाए तो बराबर केटला वध्या? माइनस त्रण छेदमां पांच। तो आपणो फाइनली जवाब अहींया मळ्यो वन अपॉन आल्फा प्लस वन अपॉन बीटा बराबर माइनस त्रण छेदमां पांच। ओके आवडशे मित्रों? तो आ रीते आपणा अहींया बे एक्जाम्पल पूरा थया। नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।